गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण नंबर 10 विषय साइंस में चैप्टर नंबर 12 आज अपना नवमा लेक्चर में विद्युत नवमा लेक्चर में एक खूब ज अगत्यनो प्रश्न अवरोधों श्रेणी जोड़ाण विषय अपने अभ्यास करिए। बे प्रकार ना जोड़ाण आवशे, एमां अवरोधों पहेलो पहेलो जे आवे अवरोधों श्रेणी जोड़ाण आकृति बने अपने अवरोध प्रमाण अवरोध बता अवरोध वोल्टेज V1 V2 V3 पसार तो विद्युत प्रवाह I आ खास ध्यान रखो विद्युत प्रवाह I परिवार गैस कि अवरोध अहीं बिंदु आपी दे आपे बिंदु A ने बिंदु B फरीवार को बिंदु A ने बिंदु B ની વચ્ચે આપણે ત્રણ પ્રકારના અવરોધ રાખેલ છે અવરોધ R1 અવરોધ R2 અને અવરોધ R3 માંથી પસાર થતો અવરોધ પ્રમાણે જે વોલ્ટેજ વહેંચાય એને આપણે કીધું V1 V2 અને V3 જ્યારે દરેક અવરોધ પાસે વિદ્યુત પ્રવાહ આય એને આપણે જોજો ખાસ ધ્યાન રાખીને એને આપણે I1 I2 I3 એવો ક્રમાંક આપણે આપેલો નથી, એ આપણે સમાન રાખેલો છે। જો અહીં ખાસ ધ્યાન રાખજો આય દરેક અવરોધ પાસે આમાં સમાન રહેશે। મુખ્ય વસ્તુ આપણે સમજવાનું છે, વર્ણન આપણે લખીશું બિંદુ A અને બિંદુ B માં વિદ્યુત પ્રવાહ આય સમાન રહે અને એક જ માર્ગ પર જતો હોય એવા જોડાણને શ્રેણી જોડાણ તરીકે ઓળખવામાં આવે। શ્રેણી જોડાણનું પહેલા આકૃતિ ઉપરથી જ આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ કયા પ્રકારનું જોડાણ છે, શ્રેણી જોડાણ છે કે સમાંતર જોડાણ છે। તો શ્રેણી જોડાણના ફાયદા પણ એટલા હોય અને ગેરફાયદા પણ એટલા હોય તો આપણે જોઈએ। હવે આપણે વર્ણન જોઈએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વ્યવસ્થિત આ વિડિયો લેક્ચર તમે જોજો જેથી કે આને એક્ઝામ્પલ અને આ બોર્ડમાં પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન તરીકે એકા શ્રેણી જોડાણ આવે અથવા તો સમાંતર જોડાણ હશે એમાં આપણે અત્યારે પહેલું ચાલુ છે શ્રેણી જોડાણ અવરોધોનો શ્રેણી જોડાણ। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બિંદુ A અને બિંદુ B બિંદુ A તથા બિંદુ B ની વચ્ચે બિંદુ B ની વચ્ચે અવરોધ કયા કયા લીધેલા છે આપણે R1 R2 અને R3 આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બિંદુ A અને બિંદુ B ની વચ્ચે આકૃતિ ઉપરથી વર્ણન લખું છું ધ્યાન રાખજો એટલે આમાં કઈ ગોખવાની આવતું નથી, વ્યવસ્થિત તમે સમજો એટલે વર્ણન કરતાની સાબિતી પણ તમને સારી રીતે આવડી જશે। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બિંદુ A અને બિંદુ B ની વચ્ચે અવરોધ R1 R2 અને R3 અને વોલ્ટેજ V1 V2 અને V3 રાખેલ છે। આમ દરેક અવરોધ પાસે પસાર થતો વિદ્યુત પ્રવાહ આય જે સમાન હોય છે અને તેને વહેવા માટે તેને
વહેવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ હોય તેવા જોડાણને શ્રેણી જોડાણ તરીકે ઓળખવામાં આવે તેવા જોડાણને શ્રેણી જોડાણ તરીકે શ્રેણી જોડાણ તરીકે ઓળખવામાં આવે આ પૃથ્વીનું વર્ણન બહુ મજાનો પ્રશ્ન છે પરિવાર કહો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બિંદુ એ અને બિંદુ બી વચ્ચે અવરોધ R1 અવરોધ R3 અને વોલ્ટેજ V1 V2 અને V3 રાખે છે આમ દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I સમાન હોય છે દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કે જે સમાન હોય અને તેને વહેવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ હોય અહીંયાથી આ જ માર્ગ સુધી જઈ શકે એનાથી આમ કે આવી રીતે કે બીજી દિશામાં જઈ શકે નહીં તો તેવા જોડાણને શ્રેણી જોડાણ તરીકે ઓળખવામાં આવે હવે આ કુલ વોલ્ટેજ નો કુલ વોલ્ટેજ જો V બરાબર V1 plus V2 plus V3 જેને સમીકરણ નંબર આપણે 1 આમ જ્યારે આ ત્રણ અવરોધને બદલે એક જ અવરોધ R લેવામાં આવે ત્યારે પસાર થતો વિદ્યુત પ્રવાહ થાય કે જે સમાન હોય છે તેને સમતુલ્ય અવરોધ તરીકે ઓળખવામાં આવે તેને સમતુલ્ય અવરોધ તરીકે ઓળખવામાં આવે એને આકૃતિ આપણે જોઈએ ત્રણ અવરોધને બદલે આપણે એક જ અવરોધ લેવાનો જે ત્રણ અવરોધ કામ કરે એક જ અવરોધ કામ કરશે આ વિદ્યુત પ્રવાહ I આ અવરોધ R અને વોલ્ટેજ આ બિંદુ A અને બિંદુ B આ ઓહ્મના નિયમ પ્રમાણે ઓહ્મના નિયમ પ્રમાણે ઓહ્મના નિયમ પ્રમાણે R બરાબર V ના છેદમાં I હવે જોઈએ R1 પરનો વોલ્ટેજ R1 પરનો વોલ્ટેજ ડ્રોપ તો એમાં શું લખી શકાય આપણે પણ જરૂર છે V ગોતવાનું છે તો આ ઓહ્મના નિયમ ઉપરથી ભી આપણે શોધી શકાય કે V બરાબર RI થાય અને સમીકરણ નંબર આપીએ કે R1 પરનો વોલ્ટેજ ડ્રોપ મેળવવા માટે V1 બરાબર R1 પ્લસ I કારણ કે I એવો કોમન છે I છે બદલાતો નથી તેવી જ રીતે R2 પરનો પણ વોલ્ટેજ ડ્રોપ મેળવી શકાય R2 પરનો વોલ્ટેજ ડ્રોપ R2 પરનો વોલ્ટેજ ડ્રોપ મેળવવા માટે V2 બરાબર R2 I R3 પરનો વોલ્ટેજ ડ્રોપ વોલ્ટેજ ડ્રોપ R3 પરનો વોલ્ટેજ ડ્રોપ મેળવવા માટે V3 બરાબર R3 I અને સમીકરણ નંબર 3 હવે ખાસ સાહેબ જો સમીકરણ નંબર 3 અને 2 સમીકરણ નંબર 1 માં મૂકો હવે સમીકરણ નંબર આપણે 1 માં મૂકવાનું
ત્યાં કે સમીકરણ નંબર 1 ત્યાં તો તમામ વસ્તુ આપણે સોલ્વ તો v બરાબર આપણે લખી શકાય ri और ये वेरी गुड तो v1 बराबर શું લખી શકાય r1 i r2 i r3 i r માં દરેક માં આપણે કોમન જોવા પડે અને i ને આપણે કોમન લઈએ r i બરાબર આમાંથી i આપણે કોમન કાઢીએ એટલે r મળે આપણે r1 r2 r3 i i આપણે જતા રહે આ બે સે જતા રહે એટલે આપણને ફાઇનલ આવો સૂત્ર મળે હવે બધું શ્રેણી દ્વારા r1 જો તમે વ્યવસ્થિત ધ્યાન રાખો વિડિયો લેક્ચરમાં તો તમને આવડી જશે આકૃતિમાં તો ફરી એકવાર તમને કહું કે આકૃતિમાં દર્શાવેલ પ્રમાણે બિંદુ A અને બિંદુ B ની વચ્ચે અવરોધ R1 R2 રાખીને અને વોલ્ટેજ V1 V2 અને V3 રાખેલ છે આ દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આય કે જે સમાન હોય અને તેને વહેવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ હોય તો તેવા જોડાણને શ્રેણી જોડાણ તરીકે ઓળખવામાં આવે હવે કુલ વોલ્ટેજ ડ્રોપ કરવા માટે V V1 V2 V3 આમ જ્યારે ત્રણ અવરોધને બદલે એક જ અવરોધ આર લેવામાં આવે ત્યારે પસાર થતો વિદ્યુત પ્રવાહ કે જેને સમાન હોય છે કે વિદ્યુત પ્રવાહ કે જેને સમતુલ્ય અવરોધ તરીકે ઓળખવામાં આવે તો આ એક સિમ્પલ ભાષા આપણે અહીંથી દોરવી પડે અને આ ઉપરથી આપણે આમ ઓહ્મના નિયમ ઉપરથી આર બરાબર V ના છેદમાં કે ઓહ્મ નામના વૈજ્ઞાનિક કીધું કે વિદ્યુત પ્રવાહ આય કે કોઈ પણ વાહક નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રહેલા વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આય કે તેમની ઉપર લાગુ પડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય તો આ ઉપરથી આપણે ઓહ્મના નિયમ ઉપરથી આપણે મળે આર બરાબર V ના છેદમાં આપણે અહીંયા જો સુમેરી તો V ને બનાવ કરતા તો V બરાબર R આ છે R1 પરનો વોલ્ટેજ તો V1 બરાબર R1 I R2 પરનો વોલ્ટેજ તો V2 બરાબર R2 I R3 પરનો વોલ્ટેજ તો આ બધું વસ્તુ આપણે આ સમીકરણ ઓહ્મ ઉપરથી લખી પછી સમીકરણ નંબર 3 અને સમીકરણ નંબર 2 ની કિંમત સમીકરણ નંબર 1 માં મુક્તા તો આપણે ફાઇનલ રીતે આવું મળે એમાં જે આ આપણે કોમન કાઢીએ એટલે ફાઇનલ રીતે આપણે r બરાબર r1 r2 r3 આપણે આ શ્રેણી જોડાણનું સૂત્ર સાબિત કરી શકાય તો આ દરેક લેક્ચરમાં તમારે ખૂબ જ સારી રીતે આ પ્રશ્ન લખી અને બે વાર લખી અને ભાગો કરો જય સ્વામિનારાયણ